जूनागढ़ विधानसभानी सामान्य चूंटणीओ आवी रही छे त्यारे गुजरातमां खराखरीनो जंग जाम्यो छे। गुजरातनी विधानसभानी बैठकना कांग्रेस उम्मीदवार भीखाभाई जोशीने टिकिट मळी छे त्यारे कांग्रेस उम्मीदवार भीखाभाई जोशीए प्रतिक्रिया आपी। एमने कांग्रेसनी जीतनो भरोसो व्यक्त कर्यो त्यारे एमणे प्रजा माटे सतत कामो कर्या छे अने टिकिट आपवा बदल शीर्ष नेतृत्वनो आभार मान्यो। त्यारे इंडिया न्यूज गुजरात साथे वातचीत करी हती, जोईए आ रिपोर्टमां। કોંગ્રેસના વિશેષ નેતૃત્વે મારી ઉપર ફરી વખત વિશ્વાસ મૂકીને ટિકિટ જ્યારે આપે છે ત્યારે સૌ પ્રથમ તો પહેલાં એનો હું આભાર માનું છું અને એવી ખાતરી આપું છું કે જે વખતે જેમ આ વખતે પણ પ્રજા અને પાર્ટીને વફાદાર રહી અને હું ફરી વખત પાર્ટીનું દિલ જીતવાનો પ્રયત્ન કરીશ। 5 વર્ષ 2017માં ચૂંટાઈ અને એક વૃત્તિ એવું નથી કર્યું કે જે મારા મતદારો જેને મત આપ્યો છે એને પસ્તાવાનો વારો આવે। હવે ફરી વખત જ્યારે મને આ પાર્ટીએ ટિકિટ આપી છે ત્યારે હું જૂનાગઢની પ્રજાને અને કોંગ્રેસ પક્ષને વફાદાર રહેવાની ખાતરી આપું છું। વિધાનસભાની ચૂંટણીના પડઘમ ભાગી ગયા છે ત્યારે બંને પક્ષોએ ઉમેદવાર જાહેર કર્યા છે, ત્યારે આપણે વાત કરીશું 86 જૂનાગઢની। તે ફરીવાર જે કોંગ્રેસના ધારાસભ્ય છે ભીખાભાઈ જોશી તેમને રિપીટ કરીએ છીએ, તેમને પૂછીશું। શું ભીખાભાઈ, આપને પાર્ટીએ આપની ઉપર જે વિશ્વાસ રાખીને ફરી આપને ટિકિટ આપી છે તો શું કહેશો? અમારા કોંગ્રેસના શ્રેષ્ઠ નેતૃત્વે મારી ઉપર જે ભરોસો મૂક્યો છે એને કાયમ હું વફાદારીથી નિભાવીશ અને તમારા માધ્યમથી હું જૂનાગઢની પ્રજાને કહેવા માગું છું કે જે ઓલે વખતે ચૂંટાઈ અને મેં કોઈ એવું કૃત્ય નથી કર્યું કે જેને મત આપી અને પસ્તાવો થાય અને ફરી વખત ખાતરી આપું છું કે આ વખતે ચૂંટાઈશ તો પણ તમને મતદારોને અને પાર્ટીને વફાદાર રહીશ। આ હતા 86 વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જોશીને ફરી પાછી ટિકિટ આપી છે, તેમને વિશ્વાસ આપેલો છે પક્ષ તરફ તેમજ પ્રજાનો વિશ્વાસ જીતી અને કામ કરશે। અશોક બારોટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, જૂનાગઢ।